રાજપીપળામાં ઈદ મિલાદની શાંતિપૂર્ણ ઉજવણી, દેશના લોકોને સલામતી અને અમન માટે દુઆ. શનિવારે રામ મંદિર બાબરી મસ્જિદ બાબતે સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો આવ્યો બાદ રવિવારે ઈદ મિલાદનો તહેવાર હોય રાજપીપળા શહેરમાં દર વર્ષની જેમ મુસ્લિમ બિરાદરોએ શાંતિપૂર્વક ઈદ મિલાદનું જુલુસ કાઢ્યું હતું. ઇસ્લામના મહાન પૈગંબર મોહમ્મદ સાહેબના જન્મદિવસની રાજપીપળા સહિત સમગ્ર નર્મદા જિલ્લા ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી. તમામ મુસ્લિમ બિરાદરો દ્વારા જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય આગેવાનો સહિત મસ્જિદોના ઇમામ અને મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. જુલુસમાં ઠેર ઠેર નિયાઝનું વિતરણ કરવામાં આવ્યું હતું. રિપોર્ટર જુનેદ ખત્રી, રાજપીપળા. અસલામ અલૈકુમ. તમામ હિન્દુસ્તાન કે ઓર તમામ દુનિયા કે તમામ મુસલમાનો કો ઈદ મુબારક, સલ્લલ્લાહુ તઆલા વસલ્લમ મુબારક હો. ઓર યે હમારી ઈદ મિલાદ મુબારક આજ રાજપીપળા કી સરજમીન પર મસ્જિદ આજે મોહમ્મદ પૈગંબર સાહેબના જે જન્મદિવસની ઈદ છે એ નિમિત્તે જે જુલુસ કાઢવામાં આવ્યું હતું એ એકદમ શાંતિપૂર્ણ રીતે પસાર થઈ ગયેલું છે અને રાજપીપળામાં પૂરેપૂરો કોમી એકલાસની ભાવના